बनासकांठा जिलानी धानेरा तालुकानी प्राथमिक शाळा विवादमां आवी छे। धानेरा तालुकाना वक्तापुरा गाममां आवेली प्राथमिक शाळाना आचार्य ऊपर गंभीर आक्षेपो साथे ग्रामजनोए बदलीनी मांग साथे निष्पक्ष तपासनी लेखितमां मांग करी छे। बनासकांठा जिल्लाना धानेरा तालुकाना केटलाक गामोमां शिक्षणनो व्याप वध्यो होय ते प्रमाणे स्थानिक ग्रामजनो अने गामना शिक्षित युवानो पोताना हक माटे पहल करी रह्या छे। गुजरात सरकार तेमज केन्द्र सरकार द्वारा अढळक लोकोनी सुखाकारी माटे ग्रांट तेमज विविध योजना अमलमां मूकवामां आवे छे, परंतु केटलीक जग्याए लाचिया बाबूना लीधे लोको सुधी आ सुविधाओ योजनाओ के लाभ पहोंचतो नथी, जेથી આજે પણ તાલુકાની હાલત તેમની તેમ જ છે। જો કે આજના આધુનિક યુગમાં હવે ગામડા પણ બોલતા થયા છે। ધાનેરા તાલુકાના વક્તાપુરા ગામના ગ્રામજનોએ સ્થાનિક ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ દરજી ઉપર ગંભીર આક્ષેપો સાથે લેખિતમાં રજૂઆત કરી છે। વક્તાપુરા ગ્રામજનોનું માનીએ તો શાળાના આચાર્ય પોતાની મનમાની ચલાવી રહ્યા છે। એસએમસીની રચના પણ આ ગામમાં કરવામાં આવી છે, અને જ્યારે વાલી મીટિંગમાં શાળામાં ઉપયોગમાં લેવાતી ગ્રાન્ટ બાબતે પૂછવામાં આવે તો આચાર્ય સાહેબ કોઈપણ પ્રકારનો હિસાબ આપવાથી દૂર રહે છે અને અન્ય શાળાની સામે વક્તાપુરા શાળાનો વિકાસ નોંધાઈ રહ્યો છે। બાળકોને મળવાપાત્ર શિક્ષણ અહીં મળતું નથી, જેથી આચાર્યની બદલીની માંગ ગ્રામજનો કરી રહ્યા છે। અમારી ગામમાં ક્યારના શાળામાં ક્યારના પેલા આ બધું રંધાઈ રહ્યું ઊંધું, એટલે અમારા બાળકોનું શિક્ષણ ભાવિ બગડી રહ્યું હોય, ત્યાંનું શિક્ષણ કથળેલું છે, અને અમે ગામવાળા પણ આગળ રજૂઆત કરી પણ કંઈ એનું થયું નથી, એટલે અમારે આ યોગ્ય તપાસ થવી જોઈએ, બાળકોનું ભવિષ્ય સારું સુધરવું જોઈએ એવી અમે આશા રાખીએ છીએ। શું મુખ્ય શું રજૂઆત છે, શું થઈ રહ્યું છે શાળાની અંદર? રજૂઆત એવો સાંભળ્યો કે કંઈ અંદર ભ્રષ્ટાચારને કંઈ પેલું થયું હોય, એટલે અમે ગામવાળા અમને ભેગા થયા હતા, એટલે હું આવ્યો હતો, એટલે અમે રજૂઆત કરી કે ભાઈ આ શું થયું અંદર। પછી અધિકારીઓને બીજા આવ્યા ત્યારે અમને પણ બોલાયા, પછી કે આવો આવું તમારી શાળામાં થયું, એટલે એ લોકો રેકોર્ડ લઈને જતા રહ્યા। શું માંગણી તમારી? અમારી માંગણી એ કે આચાર્ય બદલાવો જોઈએ અને વિકાસમાં બાળકોને પ્રાઇવેટ શાળામાં જતા રોકીએ અને ગામમાં બધા ભણવા આવે એવી અમારી આશા છે। આચાર્ય બે બે એસએમસી ચલાવે છે, બરાબર આપણે હિસાબ માગીએ તો ચોખ્ખો હિસાબ આપવા મંજૂર નથી, પરંતુ અમને કહીએ કે સાહેબ કે શું છે કે તમારે જોવાનું નથી, એ હું કરું તો બધું થશે। એસએમસી સાથે બેઠક થતી નથી તમારે? સાહેબ એસએમસી બેઠક લગભગ એક વર્ષ પહેલાં થઈ હતી, ખોટા એસએમસીના સહી કરી શિક્ષકા અને રેકોર્ડ આગળ મોકલે વક્તાપુરા ગામના લોકો શાળાના આચાર્ય શાળામાં થતા ખર્ચ બાબતેના બિલો ખોટા લાવી ગ્રાન્ટ લઈ રહ્યા છે। શાળામાં ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપો હાલ શાળાના આચાર્ય ઉપર થઈ રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર શાળાના આચાર્યને શિક્ષણ કરતા ગ્રાન્ટની ઉચાપતમાં વધુ રસ છે, જેથી શાળાના બાળકોના શિક્ષણને ધ્યાને રાખી બદલી આચાર્યની થાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। તારીખ 4 જાન્યુઆરી અમે પહેલા અરજી આપેલી હતી તાલુકામાં, એ અરજીનું કંઈ થયું નથી, અમે ફરીથી 1 તારીખે અરજી આપી, આમાં શું અમને જાણવા મળ્યું કે બે એસએમસીઓ છે બોર્ડ ઉપર, આગળ કંઈ બીઆરસી ભવનમાં અલગ બોલે છે, શાળામાં અલગ બોલે છે, અને ક્યારેય પણ આજ દિન સુધી છેલ્લા 1 વર્ષથી ક્યારેય પણ એસએમસીની મિટિંગ ભરવામાં નથી આવતી, હમણાં અલગ વચ્ચે નવો પરિપત્ર થયો એસએમસીની રચના કરવો, એટલે અમે બધા ભેગા થયા, એટલે અમે હિસાબ માંગ્યો જૂનો સાહેબ 1 વર્ષનો હિસાબ આપો, એટલે આજ દિન સુધી કોઈ પણ હિસાબ આપેલ નથી એમને, અને અમે માંગ્યો હતો કે નહીં મળે, આપણે હવે જૂનું જવા દો, હવે નવેસરથી તમને હિસાબ હું આપીશ, જૂનું જવા દો, એવું આચાર્યશ્રી બોલી રહ્યા છે, આચાર્યશ્રી સુરેશભાઈ દરજી। હવે અમે એમના પછી અમે સીઆરસી સાહેબને રજૂઆત કરી, સીઆરસી સાહેબે બધું તપાસ કરીને અને અરજી અંદર રેકોર્ડ બેકોર્ડ ચેક કરવામાં આવ્યા, રેકોર્ડ ચેક કરી અને પછી અંદર એમને જાણવા મળ્યું કે અંદર કંઈક છે છેડખાની, એમને ભાઈ તાલુકામાં રિપોર્ટ કર્યો, તાલુકામાંથી સાહેબ આવ્યા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એ પણ રેકોર્ડ બેકોર્ડ ચેક કરી, ગામ લોકોની હાજરીમાં બધું ચેક કરી અને રેકોર્ડ થોડું વધારે જાણવા, હું એમાં રેકોર્ડ બધા ત્યાં લઈ ગયા ધાંગરા તાલુકા પંચાયત। માંગણી શું હોય તમારી? અમારી માંગણી એ છે કે આ શિક્ષકને આચાર્ય શ્રી સુરેશભાઈ દરજી તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવશે, અને એમને ગ્રાન્ટ ખાવામાં રસ છે, બીજી શાળામાં ભણાવવા કરવામાં કોઈ રસ નહીં, શાળાનો કોઈ વિકાસ નથી કરવો, એમને ગ્રાન્ટ ખાવી છે અને છેલ્લા મોટી ગ્રાન્ટો ખાઈ રહ્યા છે। આ મામલે ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિતમાં રજૂઆત કરતા બાપલા સેન્ટરના સીઆરસીએ આ મામલે તપાસ કરી હતી, અને આખરે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વક્તાપુરા પ્રાથમિક શાળાનું રેકોર્ડ જપ્ત કરી હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે। આ મામલે શાળાના આચાર્ય સુરેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે શાળામાં કોઈપણ પ્રકારે નાણાંની ઉચાપત થઈ નથી અને ગ્રામજનોએ એસએમસી મામલે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું।
ગામવાળાઓએ મારા પર આક્ષેપ મૂકેલો કે ભાઈ તમારી એસએમસી જૂની કે નવી કઈ ગણવી એમ. એટલે મેં ગોમમાંથી પહેલાં વાલી મિટિંગ ભરેલી અને વાલી મિટિંગના અનુસંધાનથી ગોમવાળાઓએ જે પ્રમાણે મને કીધું હતું એ પ્રમાણે મેં અંદર સભ્યોના નામ અંદર ચેન્જ કરેલા. ત્યારબાદ મેં બેંકની અંદર જેને ખાતા બાતા બધા ચેન્જ કરાયા. ચેન્જ કરાયા પછી જ્યારે મેં શિક્ષકોની અંદર જ્યારે મૂક્યું મારો વોટ્સઅપ ઉપર, તેમણે મને કીધું કે બે વર્ષ સુધી એસએમસી કમિટી બદલાતી નથી, પણ જે ખાતા ચેન્જ કરાયેલા એ પછી કોઈ ફેરફાર થઈ શક્યા નથી અને જે એસએમસી જૂની હતી એ જ એસએમસીના આધારે આગળ ચાલ્યું છે. બીજું કશું મેં અંદર નવું કશું કરેલું નથી. ટીપીઓ સાહેબ આયા, મુલાકાત લીધી? ટીપીઓ સાહેબ આવ્યા હતા, ગામવાળાએ કંઈક અરજી કરી હતી. ટીપીઓ સાહેબ આવ્યા હતા કે એસએમસી જૂની સાથે, તો એના અનુસંધાનથી સાહેબ મારા ચોપડાથીઓ લઈ ગયા છે તપાસમાં. કયા પ્રકારના ચોપડા લઈ ગયા છે? એસએમસીના ચોપડા છે. અચ્છા, કઈ ઉંચાપતની વાત કરે લોકો? નહીં, ઉંચાપતનું એવું કશું છે નહીં સાહેબ. ચોપડા લઈ ગયા છે, ચોપડા જોશે, પછી જોયા પછી જે કહેશે એ પ્રમાણે હું કરવા તૈયાર છું.